અમદાવાદના બોપલમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને વાલીઓ છે પરેશાન. તેમની પરેશાનીનું કારણ છે સ્કૂલ બસના ડ્રાઈવરોની એક સપ્તાહથી ચાલી રહેલી હડતાળ. આ હડતાળના કારણે શાળા સંચાલકોએ પણ શાળા બંધ રાખવાની ફરજ પડી છે. આમ તો દિલ્હી પબ્લિક સ્કૂલમાં એડમિશન માટે વાલીઓ ફાંફા મારતા હોય છે અને અહીં એડમિશન મળે તેને એક મોટી સિદ્ધિ માનતા હોય છે, પણ હાલ આ સ્કૂલના વાલીઓ છે પરેશાન. કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી આ સ્કૂલ બસના ડ્રાઈવરો હડતાળ પર છે. ડ્રાઈવરોની માંગ છે કે તેમનો પગાર વધારવામાં આવે. જો કે શાળા સંચાલકોએ આ મામલે ન ઝૂકતા નુકસાન વેઠવાનો વારો તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આવ્યો છે. બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. આમાં હજી 1-4 સ્ટાન્ડર્ડ તો રજા જ છે હજી પણ. એ કારણે ઘણા છોકરાઓ પેરેન્ટ્સ બધા ડિસ્ટર્બ રહે છે. હું એવું માનું છું બધાને પોતપોતાનું મહત્વ હોય છે, એમાં જો એમની કોઈ માંગણી હોય તો એ સમજે, મેનેજમેન્ટનું કોઈ હોય તો એ સમજે, એમ કરી એમનો ઉકેલ લાવીને જલ્દીથી જલ્દી આનો રસ્તો કાઢવો જોઈએ. શાળાની 75 બસોમાં આવતા 4800 વિદ્યાર્થીનું ભણતર હાલ તો અટકી ગયું છે. જોકે શાળા સંચાલકોનું કહેવું છે કે ગત વર્ષે જે કરાર કરવામાં આવ્યા હતા તે પ્રમાણે ડ્રાઈવરોને પગાર આપવામાં આવે છે અને કરાર મુજબ 650 રૂપિયાનો જ પગાર વધારો મળી શકે, પણ ડ્રાઈવરો 1500 પગાર વધારાની માંગ કરે છે. ફીસ કા જો પ્લાન કિયા જાતા સાલ કે શુરુ મે તો બજેટ કો ધ્યાન મે રખ કે કિયા જાતા હૈ તો ઉસ બજેટ મે તનખ્વાહે પ્લાન કી ગઈ થી ઉસી તરીકે સે ફીસ બઢાઈ ગઈ થી. તો મિડ સેશન મે પ્લાન કે અલાવા એકદમ તનખ્વાહ બઢાના સ્કૂલ કે લિયે પોસિબલ નહીં થા. તો ડ્રાઈવર્સ લોગ હમસે થોડા સા નારાજ હુએ ઓર કામ પે નહીં આ રહે. હાલ તો ડીપીએસ સ્કૂલની બસોના પૈડા થંભી ગયા છે અને બાળકો માટે વૈકલ્પિક રીતે શાળા સંચાલકો અન્ય શાળાની બસોની મદદથી ટ્રાન્સપોર્ટેશન શરૂ કરાવ્યું છે. જો કે આ પ્રકારે ક્યાં સુધી ચાલશે તે એક સવાલ છે. નીરવ ગોવાણી, TV9, અમદાવાદ.